नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान मंजरी विद्यापीठ महुआ ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हूँ अभय व्यास, आज धोरण 9 नी अंदर प्रकरण 2 भणावीश, जेमा आपणे कम्प्यूटर नो इतिहास अने एनी क्रमिक एनो कई रीते क्रमिक विकास थयो एना विषयनी माहिती आपणे मेळवानी छे। प्रकरण 1 नी अंदर आपणे कम्प्यूटर नी सामान्य बधी वस्तुओ नो अभ्यास करेलो, बराबर, कि भाई कम्प्यूटर जे छे ए कई रीते कार्य करे छे, एमां क्या क्या यूनिट नो उपयोग थाय छे। हवे आ प्रकरण में आपणे कम्प्यूटर नी हिस्ट्री जोवानी छे, के एनो इतिहास जोवानो छे, कि कम्प्यूटर जे छे एनी शुरुआत क्यांथी थई। तो सौ प्रथम जे छे अबाकस नामनुं एक गणतरी माटेनुं यंत्र हतुं, जेनी अंदर 10 मणकाओ वाला अबाकस, एटले के 10 मणकाओना उपयोगथी एनी अंदर गणतरी करवामां आवतुं। તમે ગૂગલની અંદર સર્ચ કરશો અબાકસ, તો તમને એ અબાકસનું એક મશીન જોવા મળશે, કે બહુ નાનું એવું હતું જેની અંદર મણકા હતા અને મણકા દ્વારા ગણતરીનો કરવામાં આવતી, બરાબર। ત્યાર પછી પ્રથમ કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલ નામના એક વ્યક્તિએ કરી હતી, કે જેણે એ કેલ્ક્યુલેટર એટલે કે ગણતરી કરવા માટેનું એક યંત્ર બનાવ્યું હતું। ત્યાર પછી 1690માં લેબનીઝ કરીને એક વ્યક્તિ હતો, કે જેણે ગણતરીની અંદર અલગ અલગ પ્રકારની ગણતરી કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરી થઈ શકે, બરાબર। તો આ જે છે એ સામાન્ય રીતે શરૂઆતમાં ગણતરી માટે જે સાધનનો ઉપયોગ થતો એ સાધનોનો આ થોડીક ઇતિહાસ થયો, એની થોડીક વાત થઈ। ત્યાર પછી 1822ની સાલમાં ચાર્લ્સ બેબેજ કરીને એક વ્યક્તિ હતો, જેને આપણે કમ્પ્યુટરના ફાધર પણ કહી શકીએ, કે જેણે કમ્પ્યુટરની ખાસ કરીને રચના કરી। ચાર્લ્સ બેબેજ જે છે એને સૌ પ્રથમ ડિફરન્સ એન્જિન, એટલે કે એને એક એવું પ્રકારનું એન્જિન બનાવ્યું હતું, કે જે એન્જિનનો ઉપયોગ સામાન્ય રીતે ગણતરી કરવા માટે થઈ શકતો, બરાબર। ત્યાર પછી 1833માં ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની રચના કરી। એનાલિટિકલ એન્જિન જે છે એ એક એવા પ્રકારનું એન્જિન હતું, જેની અંદર અલગ અલગ પ્રકારે ગણતરી થઈ શકતી અને સારી એવી ગણતરી માટેનું એક બહુ પોપ્યુલર મશીન હતું, બરાબર, ખૂબ જ જાણીતું પ્રચલિત મશીન હતું। હવે આ વ્યક્તિ જે છે એમણે સામાન્ય રીતે કમ્પ્યુટરની એવી શોધ કરી કે જે કમ્પ્યુટર કોઈ સામાન્ય ખાલી ગણતરી જ નથી કરતું, પણ અલગ અલગ પ્રકારના વિશેષ ગણતરીના કાર્યો કરે છે, કોઈ પણ અઘરા ગણતરીના કાર્યો કરે છે। એટલે ચાર્લ્સ બેબેજ કરીને જે વ્યક્તિ છે એને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવ્યા, બરાબર। ત્યાર પછી 1940નો સમયગાળો હતો, ત્યારે જ્હોન વાન ન્યુમા કરીને એક વ્યક્તિ હતો, જેમણે કમ્પ્યુટરની અંદર ભાષાની રચના કરી, કે ભાઈ કમ્પ્યુટરની અંદર આપણે અમુક પ્રકારના પ્રોગ્રામ પહેલેથી નાખવા હોય તો કમ્પ્યુટરની કોઈ એક એવી ભાષામાં પ્રોગ્રામની રચના કરવાની કે જે ભાષા કમ્પ્યુટરની અંદર જે છે કમ્પ્યુટર સમજી શકે, એ પ્રકારે એની અંદર એકવાર ઇન્સ્ટોલ કરવામાં આવે, ફિટ કરવામાં આવે, પછી એનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ, જેને સંગ્રહિત કમ્પ્યુટરના વિકાસ માટેનો એક સ્ત્રોત ગણી શકાય। તો એવો જે પ્રોગ્રામની રચના કરી, એવી એક ભાષાની રચના કરી, એનું નામ છે જ્હોન વાન ન્યુમા। ત્યાર પછી 1946નો સમયગાળો હતો, ત્યારે જે પ્રેસ પર એક્સ અને જ્હોન ડબલ્યુ આ બંને વ્યક્તિએ જ્હોન ડબલ્યુ મોચલી બરાબર આ બંને વ્યક્તિએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં એક વિશાળ કદના મશીનની રચના કરી, જેનું નામ હતું ENIAC, જેને તમે શોર્ટમાં ENIAC પણ કહી શક્યો, અને એનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, બરાબર, આ ENIAC પૂરું નામ છે। હવે આ મશીન જે છે એની અંદર ઘણી બધી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો, એટલે એક એવા પ્રકારની સર્કિટ કે જેના દ્વારા જે છે એ મશીન કામ કરી શકે, બરાબર, મશીન જે છે એને ઇલેક્ટ્રિસિટી મળે, ઇલેક્ટ્રિસિટી મળવાનો મુખ્ય સ્ત્રોત આ વેક્યુમ ટ્યુબ હતો, જેને નિર્વાત નલિકા કહી શકાય। હવે આ મશીન જે છે એ કદમાં ખૂબ જ મોટું, વિશાળ હતું, અને એનો મુખ્ય ઉપયોગ જે છે એ કોઈ પણ અઘરી ગણતરી કરવા માટે થતો। વિજ્ઞાનના ક્ષેત્રોની અંદર જે પણ કેલ્ક્યુલેશન કરવાના આવે એવી અઘરી ગણતરી આ મશીન કરતું। મશીન કદમાં ખૂબ જ મોટું હતું, એટલે એક રૂમ જેટલું જગ્યા એક મશીનને લાગતી, અને મશીન જે છે એ ખૂબ જ ગરમી જનરેટ કરતું, એટલે એસી વગર મશીન જે છે તમે રાખી ન શકો, બરાબર।
સામાન્ય રીતે આવા મશીન જે છે એ એની અંદર કોઈ પ્રકારની મેમરી નહોતી, મેમરી વગરનું મશીન હતું. તમે ઇનપુટ પાસ કરો, પ્રોસેસિંગ કરીને તમને આઉટપુટ આપી દે, પણ કોઈ પણ પ્રકારનું સ્ટોર કરવાનું કાર્ય જે છે આ મશીન કરતું નહીં. બરાબર, તો આ એક કમ્પ્યુટરની સામાન્ય પરિચય મેં આપ્યો, એનો ઇતિહાસ વિશે આપણે થોડુંક શીખ્યા. હવે આપણે કમ્પ્યુટરની પેઢીઓ શીખવાની છે, પણ હાર્ડવેરની દ્રષ્ટિએ કમ્પ્યુટરની પેઢીઓ એટલે કે કમ્પ્યુટરના કદ પહેલાં કેવા હતા, એની અંદર કેવા કેવા પ્રકારના ફીચર હતા. તો આપણે કમ્પ્યુટરની પેઢીઓમાં પ્રથમ પેઢીથી શરૂ કરીએ. તો કમ્પ્યુટરની પહેલી પેઢી 1945 થી 1955 એનો સમયગાળો હતો, ત્યારે સૌ પ્રથમ કમ્પ્યુટરની પહેલી પેઢીનું કમ્પ્યુટર જે છે એ 1951 મોચરી અને એક્સ આ બંને વ્યક્તિએ IBM કંપનીની અંદર, કંપનીમાં એ બંને કામ કરતા, અને એ વ્યક્તિએ યુનિવેક 1 કરીને એક કમ્પ્યુટર બનાવ્યું, જેને પ્રથમ પેઢીનું કમ્પ્યુટર કહી શકાય. આ યુનિવેક 1 નામ છે, જેનું પૂરું નામ થાય યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર. બરાબર, હવે આ કમ્પ્યુટર જે છે એ ખૂબ જ મોટી ઓર્ગેનાઇઝેશન કાં તો મોટા મોટા બિઝનેસ હોય એની અંદર આનો ઉપયોગ થતો, એમાં ધંધાકીય ડેટા પ્રોસેસિંગ જે છે ખાસ કરીને કરવામાં આવતું. હવે આ જે મશીન હતા પ્રથમ પેઢીના, એની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો, એટલે કે નિર્વાત નલિકાનો ઉપયોગ થતો. હવે આ મશીન જે છે કદમાં એટલું મોટું હતું કે એક રૂમની અંદર ખાલી એક જ મશીન આવી શકે, અને જેમાં ઘણી બધી વેક્યુમ ટ્યુબ હોય. હવે વેક્યુમ ટ્યુબ એક એવા પ્રકારની સર્કિટ છે કે જે ઘણી બધી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે, બહુ જ પાવર એને જોવે, બહુ જ લાઇટ જે છે એનો સોર્સ જોવે. એટલે શું થતું કે ભાઈ લાઇટનો સોર્સ વધારે જોતો એટલે લાઇટ બિલ ને એ બધી વસ્તુનો તો પ્રશ્ન રહી જ તે, સાથોસાથ જે છે એ એટલી બધી લાઇટ ઇલેક્ટ્રિસિટી જોતી કે તમે જે જગ્યાએ મશીન રાખેલું હોય ત્યાં તમે એસી વગર ઊભા જ ના રહી શકો. એટલે આવા મશીન જે છે ને ચલાવવા માટે એસી પણ તમારે ત્યાં ફિટ કરાવવું પડતું. બરાબર, અને મશીન જે છે એની ઇનપુટ આઉટપુટની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી. તમે ધારો કે અત્યારે ઇનપુટ આપો તો તમને આઉટપુટ કલાકમાં પણ મળે, એક દિવસમાં પણ મળે, એક વીકમાં પણ મળે, એટલે કે આપણે કંઈ નક્કી જ નહોતું કે આઉટપુટ ક્યારે તમને મળે, એટલું મશીન જે છે ધીમું હતું. અને આઉટપુટ કદાચ આપણે જે ધાર્યું હોય એવું આપણને આઉટપુટ ના પણ મળે, એટલે આપણે નક્કી ન કરી શકીએ કે આપણને કઈ કયા પ્રકારનું આઉટપુટ જે છે મળશે. અને એ સમયમાં ઇનપુટ ડિવાઇસીસ એટલે કે માઉસ અને કીબોર્ડ જેવા સાધનો નહોતા. એ સમયમાં જે છે ઇનપુટ મોકલવા માટે પંચ કાર્ડ જેવું એક પ્રકારનું ઇનપુટનું સાધન હતું, જેના ઉપયોગથી જે છે આપણે મશીનની અંદર આઉટપુટ મોકલી શકતા, ઇનપુટ મોકલી શકતા. બરાબર, ઇનપુટ અને આઉટપુટ માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો. બરાબર, તો એ પંચ કાર્ડ જે છે એની મદદથી તમે કમ્પ્યુટરની સાથે કાર્ય કરી શકતા. હવે પહેલી પેઢીનું કમ્પ્યુટર તમારે જોવું હોય તો એનો ફોટો અહીં આપેલો છે. આ વ્યક્તિ જે ઉભેલો છે, આ મશીન જે છે એનિયાક, ENIAC, બરાબર, એનિયાક મશીન છે. એ આ એક આખું મશીન તમે જોશો તો એટલું બધું કદમાં મોટું છે કે મોટા હોલની જરૂર પડે છે, અને જેની અંદર ઘણા બધા વાયર્સ ને ઘણી બધી વસ્તુ છે. અને મશીનની અંદર તમે અહીંયા જોશો સાઈડમાં બે પર બે આકૃતિ નિર્વાત નલિકાની, જેને તમે વેક્યુમ ટ્યુબ પણ કહી શકો. આવી ઘણી બધી વેક્યુમ ટ્યુબ જે છે આ મશીનની અંદર ફિટ કરવામાં આવતી, જે ખૂબ જ પાવરનો ઉપયોગ કરતી, ઇલેક્ટ્રિસિટી બહુ જ જોતી. એટલે આવી બધી અમુક સમસ્યાઓ નિવારવા માટે બીજી પેઢીની શરૂઆત થઈ, અને બીજી પેઢીનો સમયગાળો 1955 થી 1965 સુધીનો છે. હવે બીજી પેઢીમાં બીજી પેઢી જે છે એની અંદર નિર્વાત નલિકાનો ઉપયોગ નથી થતો. નિર્વાત નલિકાની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર કરીને ડિવાઇસ આવી ગયા છે. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારની સર્કિટ છે, તમે નીચે ફોટામાં જોતા હશો. બરાબર, આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો, અને ટ્રાન્ઝિસ્ટર શું કરતા, આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરો એક સાથે મશીનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવતા, જેના દ્વારા ઇલેક્ટ્રિસિટી મેનેજ થતી, અને ટ્રાન્ઝિસ્ટર જે છે એ ઓછી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતી, એટલે લાઇટ વાપરવામાં પણ ફેર પડે અને ગરમી જે રૂમની અંદર જનરેટ થાય છે એમાં પણ ફેર પડે. પણ હજી મશીનની કદ તો જે છે એ ઘણું મોટું હતું. બરાબર, કદમાં મશીન ઘણું મોટું હતું, પણ પહેલી પેઢીના મશીન કરતાં થોડુંક નાનું હતું. ગરમી તો હજી પણ જનરેટ કરતું હતું, એસી વગર મશીનને રાખી શકતા નહીં. બરાબર, પણ અહીંયા બીજી પેઢીમાં એક નવી વસ્તુની શોધ થાય છે, જેને કહેવાય યાંત્રિક ભાષા, એટલે કે યંત્ર સમજી શકે એવી ભાષા, જેના અહીંયા નામ આપેલા છે એલગોલ અને ફોર્ટ્રે. બરાબર, આવા પ્રકારની ભાષાની શોધ થઈ હતી. અને બીજી પેઢીમાં જે કમ્પ્યુટર પ્રચલિત હતું એનું નામ છે IBM 1620. આ એક કમ્પ્યુટરનું મોડેલનું નામ છે કે જે બીજી પેઢીમાં એનો ઉપયોગ
થતો. હવે બીજી પેઢીમાં પણ અમુક સમસ્યા હતી. એ સમસ્યાને નિવારવા માટે કમ્પ્યુટરની ત્રીજી પેઢી આવી. તો ત્રીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર સર્કિટને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીનો ઉપયોગ થવા માંડ્યો. આઈસી જે છે એ એક પ્રકારની 1/8 ઇંચ જેટલી એની સાઇઝ હતી. બરાબર, સાઇઝ ખૂબ જ નાની હતી. હવે સાઇઝ જે છે આ સર્કિટ મુખ્ય સર્કિટની સાઇઝ જ નાની હોય તો મશીનનું કદ પણ નાનું જ હોવાનું. બરાબર, અહીંયા થોડુંક મશીનનું કદ પણ નાનું થઈ જાય છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી આવવાથી મશીન ઇલેક્ટ્રિસિટી ઓછું કન્ઝ્યુમ કરવા માંડ્યું. બરાબર, એટલે કે જે છે એ આપણે ઇલેક્ટ્રિસિટી ઓછું કન્ઝ્યુમ કરે તો પાવરની હીટ પણ ઓછી જનરેટ થાય. એટલે જનરલી જે ગરમી વધારે પડતી જે જનરેટ થતી એ અહીં થોડી ઘટી ગઈ. અને આ જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ હરેક કાર્યો પોતાના સ્પીડમાં કરીને આપણને આપતું, થોડુંક એની ગતિ પણ વધી ગઈ હતી કાર્ય કરવાની. અહીં ત્રીજી પેઢીમાં ઇનપુટ આઉટપુટના સાધનોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો. એટલે કે ઇનપુટ આઉટપુટના સાધનો જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર આવા બધા સાધનોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો હતો. એટલે આપણું કામ જે છે એ સરળતાપૂર્વક થઈને આપણને છેલ્લે મળી જતું. અને ત્રીજી પેઢીના કમ્પ્યુટરો અમુક પ્રચલિત હતા, તેના મોડેલના નામ અહીં આપેલા છે. જેમ કે IBM 360, PDP 8 અને PDP 11, આ ત્રણેય ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે. હવે આ જે તમે આકૃતિ જોવો છો, આકૃતિ 2.4, એ ઇન્ટિગ્રેટેડ સર્કિટની આકૃતિ છે. જે એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય એની અંદર જે છે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરવાની એક મેથડ હોય કે જે ઇલેક્ટ્રિસિટી મેનેજ કરે અને કમ્પ્યુટરના પ્રોસેસિંગના કાર્યો બધા જે છે આઈસી દ્વારા કરવામાં આવતા હોય. બરાબર, તો આ વાત થઈ ત્રીજી પેઢીમાં કમ્પ્યુટરની. ત્યાર પછી માર્કેટમાં આવે છે એ છે ચોથી પેઢીના કમ્પ્યુટર, કે જેનો સમયગાળો 1980 થી 1989 હતો. ત્રીજી પેઢીના સમયગાળામાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટને બદલે ઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે ત્રીજી પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવતું, જ્યારે ચોથી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટને બદલે VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કરીને એક સર્કિટ એક કન્સેપ્ટ આવ્યો, કે જેના દ્વારા કમ્પ્યુટર જે છે ફૂલ સ્પીડમાં કાર્ય કરી શકે, કમ્પ્યુટરનું કદ પણ નાનું થઈ ગયું અને કમ્પ્યુટર જે છે વધારે પડતું ભરોસા પાત્ર થયું. એટલે કે તમે ઇનપુટ પ્રોસેસિંગને આઉટપુટનું કાર્ય છે એ આપણે જોતું હોય એવું કાર્ય આપણને થઈને છેલ્લે મળી જાય. ત્યાર પછી કમ્પ્યુટર જે છે એનું કદ નાનું થઈ ગયું અને કમ્પ્યુટર સ્પીડમાં કામ કરવા માંડ્યું, કારણ કે અહીંયા લાર્જ સ્કેલ જે છે એમાં એનું પ્રોસેસિંગ થતું, એટલે કે ખૂબ જ સારું એવું સ્પીડમાં પ્રોસેસિંગ થતું. ત્યાર પછી આ પ્રકારના જે કમ્પ્યુટર છે એ યુઝર ફ્રેન્ડલી હતા, એટલે કે હરેક વ્યક્તિને વાપરવામાં ખૂબ જ સરળ રહે એવા કમ્પ્યુટર હતા. મોનિટર, કીબોર્ડ, માઉસ, CPU આવા સાધનો જે છે એ હરેક વ્યક્તિને વાપરવામાં સહેલા રહે, જેની અંદર તમે જે છે તમારી રીતે અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકો. મુખ્યત્વે આ મશીન જે છે એ ગણતરીના કાર્યો તો કરતું જ તે, પણ સાથોસાથ બીજા પણ અમુક કાર્યો કરતું. જેમ કે આવા કમ્પ્યુટર જ્યારે આવ્યા ત્યારે સુપર કમ્પ્યુટર જેવા કમ્પ્યુટરની પણ શોધ થઈ. તો સુપર કમ્પ્યુટર જેવા કમ્પ્યુટર ચોથી પેઢીમાં જ્યારે આવ્યા ત્યારે એ કમ્પ્યુટર શું કરતા, તો કે એ કમ્પ્યુટર જે છે એ હવામાનની આગાહી જે આપણે કરીએ છીએ અત્યારે, તમે જોતા હશો કે રોજબરોજ આગાહી કંઈક ને કંઈક કરવામાં આવે. ત્યાર પછી શેર બજારની અંદર શેરના વિશ્લેષણ કરવામાં આવતા હોય. આવી અમુક જટિલ કામગીરીઓ જે કરવામાં આવતી હોય એ બધા સુપર કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતી હોય. તો સુપર કમ્પ્યુટર ચોથી પેઢીમાં શોધ થઈ અને સુપર કમ્પ્યુટરનું નામ છે ક્રે, CRAY. બરાબર, ક્રે નામના કમ્પ્યુટર જેને આપણે સુપર કમ્પ્યુટર કહી શકીએ, જે ખૂબ જ સ્પીડમાં કામ કરતું હોય, એટલે કે 1 સેકન્ડમાં અરબો જેટલી સૂચનાઓ જે છે કમ્પ્યુટર એક્ઝિક્યુટ કરી શકે. 1 સેકન્ડમાં અરબો જેટલી સૂચના, એટલે એ કમ્પ્યુટર ખૂબ જ પાવરફુલ હોય, ખૂબ જ સ્પીડમાં કમ્પ્યુટર પોતાના કાર્યો કરી શકતું હોય. ત્યાર પછી ચોથી પેઢીના અમુક બીજા કમ્પ્યુટર જે છે એ ફેમસ છે, જેમ કે IBM PC અને Apple II. બરાબર, આ બધા કમ્પ્યુટર ચોથી પેઢીના કમ્પ્યુટર છે કે જે ખૂબ જ ફેમસ છે. તો આ વાત થઈ ચોથી પેઢીની. પણ હજી આ બધા કમ્પ્યુટર તો ડેવલપ થાય છે ચોથી પેઢી સુધી, પણ હજુ સુધી કોઈ એવું કમ્પ્યુટર નથી કે જે હરેક વ્યક્તિ પોતાના ઘરે વસાવી શકે, કારણ કે આ ચોથી પેઢી સુધીના બધા કમ્પ્યુટર ખૂબ જ કોસ્ટલી હતા અને કાં તો ધંધાકીય ક્ષેત્રે એનો ઉપયોગ થતો, કાં તો સરકારી ક્ષેત્રે થતો, કોઈ પણ મોટી મોટી સરકારની ઓફિસીસ હોય, ગવર્મેન્ટની ઓફિસ હોય ત્યાં એનો એ કમ્પ્યુટરનો ઉપયોગ થતો. જ્યારે પાંચમી પેઢી આવી
બરાબર, જેનો સમયગાળો છે 1989 થી અત્યારે, અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં જીવી રહ્યા છીએ. પાંચમી પેઢીના કમ્પ્યુટર આપણે ઉપયોગ કરીએ છીએ. પાંચમી પેઢીના કમ્પ્યુટરની અંદર માઇક્રો પ્રોસેસર જેવી ચીપ આવે છે. અત્યારે તમે જોશો તો ટીવીમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ઇન્ટેલ કરીને કંપની છે જેની ઇન્ટેલની ચોરસ સાઇઝની ચીપ આવે, જેને આપણે પ્રોસેસર કહીએ. આ બધા માઇક્રો પ્રોસેસર હોય, સાઇઝમાં ખૂબ જ નાના પ્રોસેસર, બરાબર, જે એક સેકન્ડમાં ઘણા બધા પ્રકારના કેલ્ક્યુલેશન કે ઘણા બધા ટાસ્ક એક્ઝિક્યુટ કરીને આપણને આપતા હોય, બરાબર. તો આવા નાના એવા કમ્પ્યુટર તમે અત્યારે જોતા હશો, તો જે કમ્પ્યુટર લેબમાં તમે જ્યારે પણ સ્કૂલે ગયા હશો ત્યારે જે કમ્પ્યુટર તમે જુઓ છો એ કમ્પ્યુટર પાંચમી પેઢીના કમ્પ્યુટર છે, બરાબર. પાંચમી પેઢીના કમ્પ્યુટર કદમાં ખૂબ જ નાના છે અને એટલા સસ્તા છે કે હરેક વ્યક્તિ પોતાના ઘરે પોતાના વપરાશ માટે ખરીદી શકે. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં કદ નાના હોવાથી એ બધા સાધનોના નામ હું તમને કહું તો તમને બધાને ખ્યાલ જ છે, મોનિટર, કીબોર્ડ, સીપીયુ, માઉસ, આ બધા જે ડિવાઇસીસ છે એ પાંચમી પેઢીના કમ્પ્યુટરના છે. એ કમ્પ્યુટર બધા પોર્ટેબલ છે. પાંચમી પેઢીના કમ્પ્યુટર બધા પોર્ટેબલ, પોર્ટેબલનો મતલબ એ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે સરળતાથી લઈ જઈ શકો, બરાબર. પાંચમી પેઢીના કમ્પ્યુટરને પીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. પીસી એટલે પર્સનલ કમ્પ્યુટર, પર્સનલ એટલે મારું પોતાનું કમ્પ્યુટર, બરાબર. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ડેસ્કટોપ કમ્પ્યુટર, ડેસ્કટોપ એટલે ટેબલ પર રહી શકે એવા કમ્પ્યુટર, નોટબુક કમ્પ્યુટર એટલે કે લેપટોપ જેવા કમ્પ્યુટર્સ, બરાબર. પછી પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવાની સારી એવી સુવિધાઓ પણ છે, બરાબર. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં એપ્લિકેશન સોફ્ટવેરની ટેકનોલોજીસ પણ મળે છે. એપ્લિકેશન સોફ્ટવેર એટલે આપણે આપણા વપરાશ અનુસારના પ્રોગ્રામ કમ્પ્યુટરમાં નાખી શકીએ, જેમ કે ભાઈ વર્ડ છે તો વર્ડ ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે, પછી નોટપેડ છે તો નોટપેડમાં કંઈક વસ્તુ ટાઈપ કરવા માટે ઉપયોગ થાય છે, પેઇન્ટ છે તો કંઈક વસ્તુ ચિત્ર દોરવા માટે ઉપયોગ થાય છે. તો આ બધા જે મેં નામ દીધા એ બધા એપ્લિકેશન સોફ્ટવેર હતા કે જેનો ઉપયોગ આપણે આપણા પોતાના કોઈ એક કાર્ય માટે કરી શકીએ. તો આ સામાન્ય વાત થઈ પાંચમી પેઢીના કમ્પ્યુટરની. હવે પાંચમી પેઢીમાં એક એડવાન્સ વસ્તુ આવે છે જેને આપણે કહીએ કૃત્રિમ બુદ્ધિ, જેનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે માનવ સર્જિત રોબોટ. તમે રોબોટ મૂવી તો જોયું જ હશે, રજનીકાંત, બરાબર. એવા ઘણા બધા રોબોટ્સ અત્યારે અવેલેબલ છે કે જે માણસ કરી શકે એવા કાર્યો રોબોટ કરે છે. દેખાવમાં પણ માણસ જેવો જ હોય, હાથ પગ ને મગજ ને આ બધી વસ્તુ આપણને દેખાતી હોય, પણ એ જે છે એક પ્રકારનું કમ્પ્યુટર છે. રોબોટ એક પ્રકારના કમ્પ્યુટર જ છે જેને તમે માનવ સર્જિત કૃત્રિમ કમ્પ્યુટર કહી શકો, કે માનવ જે રીતે કાર્ય કરે એવું જ કાર્ય રોબોટ કરે, એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. તો આ શોધ જે અત્યારે થઈ રહી છે એને પાંચમી પેઢીમાં આવરી લેવામાં આવી છે. પછી પાંચમી પેઢીના અમુક મુખ્ય કમ્પ્યુટરો છે જેના નામ અહીંયા આપેલા છે, જેમ કે આઈબીએમ નોટબુક, આઈબીએમ કંપનીનું નોટબુક છે, પછી પ્લેન્ટિયમ પીસી, પ્લેન્ટિયમના પણ કમ્પ્યુટર આવે છે, અને પરમ 10000. આ પરમ 10000 જે કમ્પ્યુટર છે એ સુપર કમ્પ્યુટર છે જે આજના સમયમાં પાંચમી પેઢીમાં અત્યારે આપણે વાપરીએ છીએ, બરાબર. આપણા દેશમાં આ પરમ 10000 કરીને એક કમ્પ્યુટર અવેલેબલ છે. તો આ વાત થઈ કમ્પ્યુટરની બધી પેઢીઓ વિશે. હવે કમ્પ્યુટરની આ બધી પેઢીઓની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તમે આ કોષ્ટક આખું જો વાંચી જશો ને તો મેં અત્યારે જે પણ તમને પેરેગ્રાફમાંથી ભણાવ્યું એ જ બધી વાત અહીંયા કોષ્ટકની અંદર સંક્ષિપ્તમાં આપેલી છે. જેમ કે પહેલી પેઢી, તેમાં નિર્વાત નલિકાનો ઉપયોગ થાય છે, કદમાં મોટા, ઝડપી અને ઓછા કાર્યક્ષમ વાળા કમ્પ્યુટર હોય છે, જેમાં પંચકાર્ડનો ઉપયોગ થાય છે અને વ્યાપાર માટે ખાસ કરીને ઉપયોગી છે. પણ વ્યાપાર માટે એટલા બધો ઉપયોગી નથી, એટલું બધું બિનજરૂરી છે વ્યાપાર માટે. ખૂબ જ મોટા વ્યાપાર હોય, જેમ કે ખૂબ જ મોટી એક સાયન્ટિફિક લેબ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, એની અંદર આવા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. મોટા મોટા બિઝનેસીસમાં થાય, પણ સામાન્ય વ્યાપાર માટે કે એની માટે આનો ઉપયોગ નથી થતો. જે મશીનનું નામ છે પહેલી પેઢીનું એ છે આઈબીએમ યુનિવેક 1. ત્યાર પછી બીજી પેઢી જેમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે, ઝડપ વધારે અને કદમાં અગાઉની પેઢી કરતા નાના છે, અને ઉચ્ચ કક્ષાની ભાષાઓનો ઉપયોગ થાય છે, બરાબર, હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થાય છે, જેમાં આઈબીએમ 1620 એનું મોડેલનું નામ છે. આપણે બધું પેરેગ્રાફમાં જોઈ ગયા, એ જ વસ્તુ અત્યારે કોષ્ટકમાં આપેલી છે. ત્યાર પછી ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થાય છે, વાપરવામાં સહેલા છે, કદમાં નાના, ધંધાકીય વિનિયોગ માટેનો ઉપયોગ થાય છે, અને આવા કમ્પ્યુટરને તમે મિની કમ્પ્યુટર તરીકે પણ ઓળખી શકો. જેના ત્રણ એક્ઝામ્પલ છે, આઈબીએમ 360 કરીને એક મોડેલ છે, PDP 8 અને 11. ત્યાર પછી ચોથી પેઢીમાં આપણે જોયું હતું વેરી
લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ઉપયોગ થાય છે, ક્રિયા પ્રક્રિયામાં ખૂબ જ ઝડપી છે, યંત્રનું કાર્ય ખૂબ જ સ્પીડમાં થાય છે, પછી અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકે છે. નેટવર્કિંગનો ઉપયોગ અહીંયા થાય છે. નેટવર્ક એટલે શું? તો કે ભાઈ એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ થઈ શકે એને નેટવર્ક કહીએ કહેવાય, બરાબર છે. આવા નેટવર્કિંગનો ઉપયોગ ચોથી પેઢીના કમ્પ્યુટરમાં થવા લાગ્યો છે. ચોથી પેઢીના ફેમસ કમ્પ્યુટર તો કે આઈબીએમ પીસી, એપલ ટુ, સુપર કમ્પ્યુટર, જેમ કે ક્રે કરીને જે કમ્પ્યુટર છે એની એક શ્રેણી આવે છે, બરાબર, અલગ અલગ મોડેલ હોય તો આને સુપર કમ્પ્યુટર, આ બધી ચોથી પેઢીની અંદર આવરી લેવામાં આવેલું. ત્યાર પછી પાંચમી પેઢીમાં જેમાં આપણે અત્યારે જીવીએ છીએ, જે કમ્પ્યુટર પોર્ટેબલ છે અને આધુનિક સગવડતાઓ ભર્યા કમ્પ્યુટર છે, જેમાં પ્રક્રિયા ખૂબ જ સ્પીડમાં થાય છે, કદમાં ખૂબ જ નાના હોય છે મશીન, ઉપયોગકર્તા માટે ખૂબ જ સહેલા છે વાપરવા માટે. નેટવર્ક જોડાણ કરી શકો એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરમાં, કે ઇન્ટરનેટ પણ કમ્પ્યુટરમાં વાપરી શકો, અને કૃત્રિમ બુદ્ધિવાળા કમ્પ્યુટર પણ બનાવી શકો, જેમ કે રોબોટ. અને એવા કમ્પ્યુટર ફેમસ ક્યાં ક્યાં છે? તો કે આઈબીએમ નોટબુક, પ્લેન્ટિયમ પીસી, પરમ 10000, આ બધા ફેમસ કમ્પ્યુટર્સ છે જે આપણે પાંચમી પેઢીમાં આવરી લેવામાં આવેલા છે. તો આ બધી વાત થઈ કમ્પ્યુટરની પેઢીઓની, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું શું? તો કે આપણે કમ્પ્યુટરનો ઇતિહાસ વિશે થોડીક વાત કરી શરૂઆતમાં, ત્યાર પછી કમ્પ્યુટરની બધી પેઢીઓ વિશે વાત કરી. હવે તમારા જે સિલેબસની અંદર હું મુખ્ય તમને અત્યારે એ વાત કરું છું, બધા ધ્યાનથી સાંભળજો, તમારા સિલેબસમાં આ વિડીયોમાં મેં તમને જે ભણાવ્યું ત્યાં સુધી પહેલો પાઠ આખો અને બીજા પાઠમાં અત્યારે જે વિડીયોમાં મેં તમને કમ્પ્યુટરની પેઢી સુધી ભણાવ્યું એટલું તમારા સિલેબસમાં રહેશે. તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે ખાલી એમસીક્યુ પ્રશ્ન જ પૂછાશે, બરાબર. એટલે તમારા પાઠની અંદરથી બધી વસ્તુ વાંચી જવાની, પાઠમાંથી કોઈ પણ એમસીક્યુ હું પૂછીશ. એકવાર ધ્યાનપૂર્વક તમે વિડીયો જોશો, કદાચ તમારી પાસે બુક હોય ના હોય, તમે વિડીયો જોશો તો વિડીયોમાં અત્યારે તમે જે જોવો છો ને કમ્પ્યુટરની બુક જ છે, તો વિડીયોને પોઝ કરીને આ બધી વસ્તુ ધ્યાનથી વાંચી જવાની, જેથી કરીને પરીક્ષામાં કોઈ પ્રશ્ન ના થાય. તો હવે બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. આપણે એક્ઝામની પેપર સ્ટાઇલ હું તમને આપી દઈશ, પેપર સ્ટાઇલમાં બીજું કંઈ નથી, 40 માર્કના 40 એમસીક્યુ જ છે, બરાબર. 40 એમસીક્યુ એટલે કે 40 વૈકલ્પિક પ્રશ્નો, જેના ટોટલ 40 માર્ક જ રહેશે. તો આ વાત છે તમારા એક્ઝામની, બરાબર. બધા ધ્યાનપૂર્વક પહેલો પાઠ આખો ફરીથી વાંચી જજો, અને બીજા પાઠની અંદર અત્યારે આ વિડીયોમાં મેં જ્યાં સુધી કરાવેલું છે ત્યાં સુધી તમારા S7 એક્ઝામની અંદરનો સિલેબસ રહેશે. ફરીથી આપણે એક્ઝામ પછી વિડીયો લેક્ચરમાં આગળના સિલેબસથી આપણે શરૂ કરીશું.